ભારત સરકારના સામાજિક ન્યાય મંત્રાલય વિકલાંગ અશક્તિકરણ વિભાગ નવી દિલ્હીના સહયોગથી એડીપી સ્કીમ હેઠળ રાજકોટ જિલ્લામાં 18 કરોડના સાધનો વિકલાંગોને આપવામાં આવ્યા છે. આ સાધનો આપવા માટે દિલ્હીની ટીમ રાજકોટમાં આવી અસેસમેન્ટ કરી રહી છે. 2000 વિવિધ પ્રકારની વિકલાંગતા ધરાવતા દિવ્યાંગ લાભાર્થી હાજર રહ્યા હતા. આ કેમ્પ જિલ્લાના તાલુકામાં 21 મે સુધી ચાલશે. વિકલાંગોને સાધનો આપવા ચકાસણી રાજકોટમાં ચાલી રહી છે. સિવિલ હોસ્પિટલમાં ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અહેવાલ લલિત વ્યાસ. ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ અને જિલ્લા વહીવટીતંત્ર આયોજિત આ દિવ્યાંગોનો જે કેમ્પ છે એ કેમ્પ ભારત સરકાર દ્વારા સ્પોન્સર છે અને એડીપની આ સ્કીમમાં રાજકોટ જિલ્લાના કુલ 15,000 દિવ્યાંગોને આવરી લેવામાં આવ્યા છે. આજે રાજકોટ ખાતે 3 કેમ્પનું આયોજન છે. પહેલો કેમ્પ સિવિલ હોસ્પિટલ ખાતે છે, બીજો ગોંડલ રોડ ઉપર ઓબ્ઝર્વેશન રૂમ ખાતે છે અને ત્રીજો કેમ્પ સ્નેહ નિર્જર ખાતે છે. આ કેમ્પની અંદર 4 કેટેગરીવાળાને વધુમાં વધુ 37,000નું એક સાધન જે ટ્રાઇસિકલ છે, સ્કૂટી ટાઈપ આવે છે, એ આપવામાં આવશે અને અન્યથા જે પ્રકારની ડિસેબિલિટી હોય એ પ્રકારના સાધનો માટેનું એસેસમેન્ટ કરવામાં આવે છે. આ એસેસમેન્ટ કર્યા બાદ દરેકને માનો કે કૃત્રિમ હાથ બનાવવાનો હોય, કૃત્રિમ પગ હોય કે આંગળા હોય, આ બધું બહાર હૈદરાબાદ અને સિકંદરાબાદ ખાતે બનાવવાનું હોય. એસેસમેન્ટ કર્યા બાદ આ દરેકને કુલ 14,000થી માંડી અને 15,000નો ટાર્ગેટ છે, પણ 20,000 સુધી અમારા પ્રયત્ન છે. બધાને 18 કરોડ સુધીના સાધનો રાજકોટ જિલ્લામાં પૂરા પાડવામાં. આ કેમ્પ છે એ 21 તારીખ સુધી ચાલશે. રાજકોટ જિલ્લાના કુલ 11 તાલુકાઓના ઝોનવાઇઝ આની વહેંચણી કરવામાં આવી છે અને એનું શિડ્યુલ એ પણ બધાને અરજદારોને પહોંચાડવામાં આવેલ છે.